નમસ્કાર, આજે આપણે જાણીતા કાર્ડિયાક સર્જન ડોક્ટર ધવલ નાયક સાથે છીએ. તેમણે ડોક્ટર એમઆર ગિરિનાથ પાસેથી એડલ્ટ અને પીડિયાટ્રિક સર્જરીની તાલીમ મેળવી છે અને કાર્ડિયોથોરાસિક સર્જરીમાં ડીએનબીની પદવી મેળવી છે. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરની રોયલ પ્રિન્સ આલ્ફ્રેડ હોસ્પિટલના ફેલો તરીકે ડોક્ટર ધવલ નાયક પસંદગી પામેલા. ફેલોશિપ દરમિયાન તેમણે વિદેશમાં અપનાવાયેલી કાર્ડિયાક સર્જરીની પદ્ધતિનો અભ્યાસ કર્યો. 20 મહિનાના આ સઘન અભ્યાસ દરમિયાન ડોક્ટર ધવલ નાયકે કાર્ડિયાક અને થોરાસિક સર્જરી, ખાસ કરીને એઓર્ટિક સર્જરી, ઓન પંપ CABG અને ECMOની ટ્રેનિંગ ડોક્ટર બેફિલ્ડ અને ડોક્ટર બેનોન પાસેથી મેળવી. આ ઉપરાંત તેઓ સિડની કાર્ડિયોથોરાસિક સર્જન્સ ગ્રુપ સાથે જોડાયેલા છે. તાજેતરમાં જર્મનીના લિપ્ઝિગ હાર્ટ સેન્ટર ખાતે ડોક્ટર મોહર પાસેથી તેમણે મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો છે. ડોક્ટર ધવલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ તો આપ એ જણાવો કે હૃદયમાં કેટલા વાલ્વ હોય છે અને તેનું શું કાર્ય છે? બેઝિકલી મનુષ્યની હૃદયની રચનાની અંદર બેઝિક રચના 4 ચેમ્બર હોય છે, 2 જમણી બાજુ અને 2 ડાબી બાજુની, અને ચારે ચાર ચેમ્બર ની વચ્ચે એક એક વાલ, એટલે ટોટલ 4 વાલ હોય છે. 2 જમણી બાજુના વાલ અને 2 ડાબી બાજુના વાલ. 2 જમણી બાજુના વાલનું મેઇન કાર્ય છે હૃદયને જે પણ લોહી આવે શરીરમાંથી, અશુદ્ધ લોહી, તેને એક તરફી ફેફસાની અંદર શુદ્ધ કરવા માટે મોકલવાનું હોય છે. ફેફસામાંથી શુદ્ધ થયેલું લોહી જે ડાબી બાજુની ચેમ્બરમાં આવે છે, બરાબર, તે બાકીના જે ડાબી બાજુના 2 વાલ છે એ પાછું બાકીના શરીરમાં મોકલે. વાલ્વની ખરાબી જન્મજાત હોય તો તેનો શું ઈલાજ કરી શકાય? જન્મજાત હૃદયની ખામીઓ એકચુઅલી ઘણા પ્રકારની હોય છે. તેની અંદર ઘણી વખત વાલ સાંકડો હોય, ઘણી વખત વાલ લીક મારતો હોય છે. ઇકોકાર્ડિયોગ્રાફી અને હૃદયની જે બેઝિક તપાસ જે આપણે કરીએ તેની અંદર આપણને ખબર પડે છે કે વાલને આપણે અંદર રિપેર કરવો પડે અથવા રિપ્લેસમેન્ટ કરવાની જરૂર છે કે નહીં તે, અને એ પ્રમાણે એનો જે ઈલાજ હંમેશા શક્ય હોય છે. તંદુરસ્ત વ્યક્તિના હૃદયના વાલ્વ ખરાબ થવાના કયા કારણો છે? બેઝિકલી આપણા સમાજની અંદર 3 કારણો આપણે મૂળભૂત રીતે જવાબદાર છે. મેઇનલી એક જે રોગનું નામ છે રિમેટિક હાર્ટ ડિસીઝ, જે બાળપણમાં થતો વાલનો રોગ છે, અને જેની અંદર ગળાના ઇન્ફેક્શન, આના પછી વાલનું ઇન્ફેક્શન થઈ અને કોઈ પણ એના પછીની ઉંમરે વાલ ખરાબ થઈ શકે છે. બીજો વાલ જન્મજાત વાલની જે પ્રોબ્લેમ હોય છે એ વાલ 20 વર્ષ પછી કે 30 વર્ષ પછી બગડવાની શરૂઆત થાય છે, તો એ પણ પેશન્ટો એ પ્રમાણે જે આપણી પાસે આવે છે. અને પછી ઉંમર પ્રમાણે જે વાલની અંદર ઘસારો થાય છે એને લીધે અમુક વાલ સાંકડા અથવા તો લીક મારતા થાય છે, એ લોકો 50 કે 60 વર્ષ પછી આવે છે. એમ ઘણા બધા પ્રોબ્લેમ છે, પણ આ 3 કારણો આપણા ઇન્ડિયાની અંદર કોમન છે. અચ્છા, હૃદયનો વાલ્વ જ્યારે નબળો પડે ત્યારે હૃદય પર અને મનુષ્યના શરીર પર તેની શું અસર થતી હોય છે? આમાં સિમ્પલ સાયન્સનો સિદ્ધાંત કામ કરતો હોય છે. વાલ્વનું કામ હોય છે હૃદયમાં જે પણ લોહી આવે તેને એક જ દિશામાં મોકલવાનું, એથી કરીને જો વાલ્વ જો સાંકડો થાય તો હૃદયની જે પાછળની વાલ્વ પહેલાંની જે ચેમ્બર હોય છે એ વાલ્વ પહેલાંની ચેમ્બરો પહોળી થવા માંડે છે, એને લીધે હૃદયને ધબકારા નિયમિત થવા માંડે એવું બની શકે. જો વાલ્વ વધારે લીક પણ આવે તો પછી હૃદયની આગળ અને પાછળની બંને ચેમ્બરોને નુકસાન થઈ શકે છે, અને એ વસ્તુ આપણને ઇકોકાર્ડિયોગ્રાફી કે કોઈ પણ આપણે તપાસ કરીએ તેની અંદર આપણને વધારે એક્યુરેટ ખબર પડી શકે. વાલ્વ્યુલોપ્લાસ્ટી એટલે શું? અમુક દર્દીઓની અંદર પર્ટિક્યુલરલી જ્યારે નાની વયે પેશન્ટો આવતા હોય છે, બરાબર, અને તેની અંદર વાલનું ઓપરેશન કરવાનું હિતાવહ કર્યું હોતું નથી એમની ઉંમર અને એમના જે વાલની સાઇઝને કારણે, એવા સંજોગોની અંદર અમુક વખત વાલને પહોળો કરવાની આપણે અહીંયા ફેસિલિટી હોય છે, બરાબર, એને બેઝિકલી વાલ્વ્યુલોપ્લાસ્ટી કહીએ છીએ. આપણા અહીંયા એટલું બધું કોમન વાલ્વ્યુલોપ્લાસ્ટીનું એ નથી, બરાબર, કારણ કે રોગનું પ્રમાણ જે બેઝિકલી ઇન્ફેક્શન છે અને ઇન્ફેક્શન અંદર વાલ્વ્યુલોપ્લાસ્ટીનો રોલ થોડો ઓછો હોય છે. આ કૃત્રિમ વાલ્વ કેટલા પ્રકારના હોય છે? જો આપણે કૃત્રિમ વાલ્વની વાત કરીએ તો કૃત્રિમ વાલ્વ બેઝિકલી 2 પ્રકારના હોય છે. એક મેટલમાંથી બનાવેલો આવે છે જેને રિફાઇન્ડ કાર્બન પાર્ટિકલ્સ કહેવાય છે, અને બીજી વસ્તુ ટીશ્યુ વાલ્વ કહેવાય છે જે શરીરની જ ત્વચા એટલે ચામડી ટીશ્યુમાંથી બનાવેલો આવે છે. વાલ્વની સર્જરી બાદ દર્દી પુનઃ સ્વસ્થ જીવન જીવી શકે? વાલ્વની સર્જરી આપણે એટલા માટે જ કરતા હોઈએ છીએ જેથી કરીને કોઈ પણ દર્દીઓને જે વાલ્વ ની બીમારી કે જે કોઈ તકલીફો હોય છે જેમ કે શ્વાસ ચડવાનો અથવા છાતીમાં દુખાવાનો, એ બધી વસ્તુઓ સારી રીતના થઈ શકે, માણસ પાછું રૂટીન પોતાની કામકાજને બધું ચાલુ કરી શકે, એમ ચાલવાનું છે કે ખેતી કામ કરવાનું છે કોઈ પણ વસ્તુ, તો એના માટે વાલ્વની સર્જરી આપણે કરતા હોઈએ છીએ. એટલે વાલ્વની સર્જરીમાં સફળતાનો દર કેવો હોય છે? એ બેઝિકલી દર્દીની ઉંમર છે. દર્દી વાલની જ્યારે બીમારી સાથે જ્યારે દર્દી અમારી પાસે આવે છે ત્યારે વાલને કારણે હૃદયની અંદર ડેમેજ કેટલો થયો હોય છે એના પર મેઇનલી આધાર રાખે છે, પણ યુઝ્યુઅલી 1 કે 2 ટકાનું
એ રહેતું હોય છે, ફેલિયર રેટ હૃદયની કન્ડિશનને કારણે. અધરવાઇઝ 98-99% પેશન્ટોની અંદર કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. અચ્છા ડૉક્ટર સાહેબ, આપે વાલ્વ વિશેની અને વાલ્વની સર્જરી વિશેની ઘણી ઉપયોગી માહિતી આપી. હવે દર્શકોને એ જણાવશો કે બાયપાસ સર્જરી શું છે? બાયપાસ સર્જરી એટલે સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું, આપણે કોઈ આપણે રોડ ઉપર જતા હોઈએ અને કોઈક એનો બ્રિજ કે વચ્ચે રોડ ખરાબ થયો હોય તો આપણે રોડની નીચે ઉતરી અને એટલો ભાગ ક્રોસ કરીને પાછા મેઇન રોડ પર આપણે આવી ગયા છીએ, જેને આપણે બીજી ભાષામાં ડાયવર્ઝન કહીએ છીએ. એ રીતના હૃદયની જે ધમનીઓ છે એ ધમની અંદર જ્યારે બ્લોકેજ આવે ત્યારે એ બ્લોકને આપણે બીજી શરીરની જ કુદરતી ધમનીઓ અથવા તો શિરાઓ દ્વારા આપણે બાયપાસ કરીએ છીએ. કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ કહીએ છીએ. બાયપાસ ઓપરેશનમાં આપણે કઈ નસનો ઉપયોગ કરીએ છીએ? મુખ્યત્વે છાતીની ધમનીનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ, કારણ કે એ કુદરતી રચના પ્રમાણે સૌથી સારામાં સારી હોય છે. એના પછી જો સારી હાથની ધમની જો સારી હોય તો હાથની ધમનીનો ઉપયોગ કરીએ છીએ અને સૌથી છેલ્લે પગની શિરાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઓન પંપ બાયપાસ એટલે શું? આ બેઝિકલી બે રીતના બાયપાસ શક્ય હોય છે, એક ઓફ પંપ અને ઓન પંપ. ઓફ પંપ એટલે ધબકતા હૃદય સર્જરી કરીએ છીએ. કોઈક કારણોસર ધબકતા શરીર હૃદય ઉપર સર્જરી કરવાનું શક્ય હોતું નથી, જેવા કે હૃદય ખોજ, હૃદયની કન્ડિશન ઘણી નબળી હોય છે, અથવા હૃદયની સાથે કોઈ બીજું વાલ્વનું ઓપરેશન કરવાનું હોય. એ વખતે અમારે હૃદયને બંધ કરી અને કૃત્રિમ મશીન ઉપર એ હૃદયને લઈ જવું પડે છે. હૃદય ત્યારે બંધ કરી અને પછી બાયપાસનું ઓપરેશન કરીએ અને બાયપાસનું ઓપરેશન કરીને આપણે પાછું કૃત્રિમ મશીન પરથી ઓરિજિનલ હૃદય પર સર્ક્યુલેશન પાછું લાવીએ છીએ. એ વસ્તુનું ઓન પંપ બાયપાસ કહીએ છીએ. એટલે કૃત્રિમ મશીન જેને હાર્ટ લંગ મશીન કહો છો, એના વિશે દર્શકોને થોડી વિસ્તૃત માહિતી આપશો? હૃદયની સર્જરીમાં જો સૌથી સર્વશ્રેષ્ઠ સંશોધન અથવા શોધ જો તમે કહો તો હાર્ટ લંગ મશીન છે, જેની શોધ 1953 થઈ હતી. 1953 પહેલાં પણ કોઈ કોઈ વખત હૃદયની સર્જરીઓ થતી હતી, પરંતુ હાર્ટ લંગ મશીનની શરૂઆત થઈ એના પછી આખો સિનારિયો બદલાઈ ગયો છે. એક દિવસના બાળકથી માંડીને 80-90 વર્ષના પુરુષો કે સ્ત્રીઓની સર્જરી આ હાર્ટ લંગ મશીનની શોધ થયા પછી શક્ય બની છે. હૃદયમાં થતી કોઈ પણ પ્રકારની સર્જરી એના માટે હાર્ટ લંગ મશીન એ અત્યંત આવશ્યક વસ્તુ છે. પંપ વિના પણ બાયપાસ થઈ શકે? જે મેં તમને ઓલરેડી આગળ જણાવ્યું કે એને આપણે ઓફ પંપ બાયપાસ સર્જરી કહીએ છીએ. આપણા સેન્ટરની અંદર સૌથી વધારે ઓફ પંપ બાયપાસ સર્જરી થાય છે. ઓલમોસ્ટ 98-99% દર્દીઓ આપણા ધબકતા હૃદય પર આપણે સર્જરી કરીએ છીએ. ધબકતા હૃદય પર સર્જરી કરવાના મેઇનલી બે ફાયદા છે, કહેવાય છે કે જેની અંદર લોહીની જરૂરિયાત આપણને ઓછી પડે છે, અને બીજી વસ્તુ જે કૃત્રિમ મશીન પર જે લોહી કે મશીન ઉપર જે આપણે યુઝ કરીએ છીએ તેની જે ખર્ચો અને તેના જે ગેરફાયદાઓ છે એનાથી આપણે નિવારી શકાય છે. ડૉક્ટર સાહેબ, સર્જરી દરમિયાન આપ ઓક્ટોપસ નામનું ઉપકરણ ઉપયોગમાં લો છો, આ ઓક્ટોપસ શું છે? ઓક્ટોપસ બેઝિકલી જેમ ઓક્ટોપસના જે 8 પગ છે એ જ રીતના 8 પગની રચના પ્રમાણે એનું કામ કરતું સાધન છે, કે જેને બે પગ હોય છે. એક નાનું મશીન જેને હૃદયની સરફેસ પર મૂકવામાં આવે છે અને તેના પછી જેમ ઓક્ટોપસની જેમ જ એના ચૂસકો હોય છે અને એ ચૂસકોને જ્યારે અમે ઓન કરીએ ત્યારે એ બે ભાગ વચ્ચેનો જે હૃદયનો ભાગ હોય છે એ સ્થિર થઈ જાય છે, જેથી કરીને અમને ઓપરેશન કરીને અંદર થોડી સરળતા આવી છે. એની બનાવટ અને એના કાર્યને લીધે અમે એના હૃદયનો ઓક્ટોપસ કહીએ છીએ. અચ્છા તો મિત્રો, આપણે કાર્ડિયાક સર્જન ડૉક્ટર ધવલ નાયક પાસેથી હૃદયના વાલ્વ અને ઓન પંપ CABG વિશેની ઘણી ઉપયોગી માહિતી મેળવી. વધારે માહિતી માટે આપ સિમ્સ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. એડ્રેસ છે KR ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, શુકનમોલ પાસે, ઓફ સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ 380060. ફોન નંબર્સ 0799-2771-2771-2771-2772-2771-2773-2771-2774 અને 2771-2775. ફરી મળીશું. નમસ્કાર.